नमस्कार विद्यार्थी मित्रों, आपणे आगळना पीरियडनी अंदर जोयुं के केवी रीतना भारतनी अंदर यूरोपियन प्रजानुं आगमन थयुं अने आगमन थवा पाछळनुं मुख्य कारण शुं हतुं, भारतनी अंदर आववा पाछळनो मुख्य हेतु शुं हतो। यूरोपियन प्रजा मात्र वेपार करवाना बहाना हेठळ आवी अने भारतनी अंदर पोतानुं साम्राज्य कई रीते विकसाव्युं ते जोयुं आपणे। हवे त्यांथी ज आपणे आगळ जोईए तो भारतनी अंदर अंग्रेजोए प्लासीनुं युद्ध, આપણો આજનો મુદ્દો છે પ્લાસીનું યુદ્ધ, કે અંગ્રેજોએ કેવી રીતના પ્લાસીનું યુદ્ધ થયું અને થવા પાછળનું મુખ્ય કારણ શું હતું અને કેવી રીતના પ્લાસીના યુદ્ધની અંદર અંગ્રેજો ઈસ્ટ ઇન્ડિયા કંપની વિજેતા થઈ તેના વિશેની આપણે આજે માહિતી લેશી। તો પ્લાસીનું યુદ્ધ છે એ 23 જૂન 1757 અંદર પશ્ચિમ બંગાળથી 38 કિલોમીટર દૂર આવેલું એક પ્લાસીનું મેદાન મુર્શિદાબાદમાં આવેલું પ્લાસીના મેદાનમાં થયું હતું। તો પ્લાસીના યુદ્ધ દરમિયાન બંગાળની અંદર સિરાજુદ્દોલાનું શાસન હતું। હવે સિરાજુદ્દોલા છે તો તે ઉતાવળીઓ સ્વભાવ હતો, એનો ડિસિઝન છે, નિર્ણય છે તાત્કાલિક લે, એ પછી સાચું હોય કે ખોટું પડે, એટલે આ જે એનો ઉતાવળીઓ સ્વભાવને કારણે કેટલા ઘણા એના વિરોધીઓ પણ હતા। તો એના કારણે આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, આપણે આગળના પાર્ટની અંદર આગળના લેક્ચરની અંદર પણ જોયું કે ભાઈ અંગ્રેજોએ કલકત્તા પણ જવું પડ્યું, કે મહારાષ્ટ્રની અંદર જે સમયે મરાઠીઓનું શાસન હતું ત્યાં એને વેપાર કરવાનું મુશ્કેલ જણાતા, તે પૂર્વ અને દક્ષિણ તરફ આગળ વધતા હતા ત્યારે કલકત્તા પણ એને વેપારી કોઠી સ્થાપી હતી। તો એ સમય દરમિયાન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે કલકત્તાની અંદર વેપારી કોઠી હતી તો સિરાજુદ્દોલાની પરમિશન લીધા વિના, એટલે કે એના પરવાનગી લીધા વિના કલકત્તાની કોઠીના રક્ષણના બાના હેઠળ અંગ્રેજોએ આ કોઠીની કિલેબંધી કરી લીધી કે ભાઈ અમે આ વેપારી કોઠી જે છે એનું રક્ષણ કરવાના બાના હેઠળ સિરાજુદ્દોલાની પરવાનગી લીધા વગર આ કોઠીની પોતે કિલેબંધી કરી લીધી, પણ સિરાજુદ્દોલાએ આ કોઠીની કિલાબંધી તોડી નાખી। આ જે કિલાબંધી તૂટી એના સમાચાર છે તો એ સમાચાર મદ્રાસ મુકામે પહોંચતા મદ્રાસ સમાચાર મળ્યા કે ભાઈ અહીંયા અંગ્રેજોની જે કિલેબંધી કરવામાં આવી હતી એ કોઠીની તો એ તોડી નાખવામાં આવી સિરાજુદ્દોલા, તો એના રક્ષણ માટે કલકત્તાની કોઠીની સહાય કરવા માટે રોબર્ટ ક્લાઇવ નામના જે અંગ્રેજ હતા એની આગેવાની હેઠળ એક નાનકડું સૈન્ય છે એ બંગાળ આવી પહોંચ્યું। તો આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય હોવા છતાં પણ નવાબને સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગ્યું। ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે આ સૈન્ય શક્તિશાળી સૈન્ય હોવા છતાં પણ નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો। એટલે શું કર્યું કે બંગાળના સિરાજુદ્દોલાની અંદર એના સૈન્યની અંદર એના સેનાપતિઓની અંદર ફાટફૂટ એટલે કે દગો કર્યો, નવાબને પરાજય આપવા માટે અંગ્રેજોએ ષડયંત્ર ઘડી કાઢ્યું કે કઈ રીતે નવાબને અંદરો અંદર ડિવાઈડ એન્ડ રોલ, જે અંગ્રેજોનો જે નિયમ હતો કે ભાગલા પાડો અને રાજ કરો, તો એટલા માટે ષડયંત્ર ઘડી કાઢ્યું, જેમાં ષડયંત્રની અંદર સિરાજુદ્દોલાના સેનાપતિ મીર જાફર અને શેઠ હમીચંદ આ કાવતરાની અંદર અંગ્રેજોએ એને સામેલ કર્યા અને કંપનીને નવાબ કંપનીએ નવાબને કનડગટ કરે છે એ બાના હેઠળ પ્લાસીના મેદાનની અંદર યુદ્ધ જાહેર કર્યું। એટલે સિરાજુદ્દોલાની જે સેના હતી એની અંદર ફાટફૂટ કરાવી અને કાવતરો સામેલ કર્યું અને જ્યારે કંપનીએ નવાબ કનડગત કરે છે એ બાના હેઠળ પ્લાસીના મેદાનની અંદર યુદ્ધ જાહેર કર્યું। હવે આ ખ્યાલ જ હતો કે ભાઈ આ ષડયંત્ર હતું એટલે પૂર્વ યોજના અનુસાર મીર જાફર છે એ યુદ્ધમાં નિષ્ફળ ગયો જાણી જોઈને, કેમ કે એ તો અંગ્રેજો બાજુ હતો, સિરાજુદ્દોલા બાજુ નહોતો, એટલે સિરાજુદ્દોલા એ જે નિષ્ફળ ગયો એને કારણે સિરાજુદ્દોલાની હાર થઈ। એટલે ક્લાઇવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ છે એ માત્ર અડધા દિવસમાં જ પૂરું થઈ ગયું, કારણ કે અંગ્રેજોનું ષડયંત્ર હતું એના કારણે જાણી જોઈને મીર જાફર જે યુદ્ધમાં નિષ્ફળ ગયો એ કારણસર સિરાજુદ્દોલાનું યુદ્ધમાં હાર થઈ, યુદ્ધ માત્ર અડધા દિવસની અંદર જ પૂરું થઈ ગયું। ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 24 પરગણાની જાગીર મેળવી, એટલે કે 24 પરગણા એટલે કે જાગીર એટલે કે શાસન મેળવ્યું,
મીર જાફરનો બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. કારણ કે મીર જાફર તો અંગ્રેજો બાજુ ફૂટી ગયો હતો, એટલે મીર જાફર યુદ્ધની અંદર નિષ્ફળ રહ્યો, એટલે જાણી જોઈને, એટલે ઈ બાના હેઠળ કે ભાઈ અંગ્રેજોને તે સાથ આપ્યો છે, ઈ બાના હેઠળ મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. અને આ રીતે ભારત પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં અંગ્રેજો એટલે કે કંપનીની સત્તાનો પાયો નખાયો. આ રીતે આખું પ્લાસીનું યુદ્ધ જે ઈ સિરાજ ઉદ્દોલા પાસેની અંદર એના સૈન્યની અંદર ફાટફૂટ કરી, ષડયંત્ર રચી અને અંગ્રેજોએ આ રીતે પ્લાસીનું યુદ્ધની અંદર વિજેતા થયા, એટલે વિજેતા થયા. ત્યારબાદ આવે છે હવે આપણા માટે બક્સરનું યુદ્ધ. તો બક્સરનું યુદ્ધ થવા પાછળનું કારણ શું હતું? એ જ હતું કે જોઈએ તો કે અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી દીધો હતો. તેની પાસે અલગ અલગ પ્રકારના જુદા જુદા બાના હેઠળ અંગ્રેજો છે તો એ ધન ઉઘરાવવાનું મેળવવાનું શરૂ કરી દીધું અને વધુ અધિકાર મેળવવાની લાલચ. હવે દાખલા તરીકે કહીએ તમને કે ભાઈ મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો હતો તો એની પાસે એને પણ ઘણી લાલચ ઊભી થઈ કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની મીર જાફરને ખસેડી, એટલે મીર જાફરને લાલચ ઊભી થઈ. તો એ લાલચના બાના હેઠળ અંગ્રેજોને ખ્યાલ આવી ગયો કે ભાઈ આની પાસે આને તો ઘણી લાલચ છે હવે, તો એટલે એને શું કર્યું કે મીર જાફરની જગ્યાએ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવી દીધો. કારણ કે માણસની પાસે સત્તા આવે તો લાલચ આવવાની જ છે, તો એટલે બંગાળનો નવાબ બનાવવા છતાં પણ એની પાસે લાલચ આવવાને કારણે અંગ્રેજોને ખ્યાલ આવી ગયો કે ભાઈ આને હવે સત્તાની રૂએ પોતે લાલચ આવી ગઈ, એટલા માટે મીર જાફરની જગ્યાએ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. પણ મીર કાસિમ તો એના કરતાં પણ વધારે લાલચુ હતો, એટલે મીર કાસિમ તો મીર જાફર કરતાં પણ વધારે મહત્વાકાંક્ષી સાબિત થયો. તો છેલ્લે એટલે મીર કાસિમનો પણ કંપનીને ડર લાગવા માંડ્યો કે આ તો મીર જાફર કરતાં પણ વધારે મહત્વાકાંક્ષી છે. તો એટલે શું કર્યું કે એને મીર કાસિમને ઉતલાવી ફરીથી મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો એટલા માટે. અને મીર કાસિમ છે, મીર કાસિમને સત્તા ઉપરથી કાઢી નાખવામાં આવ્યો, મીર જાફરને ફરી પાછો નવાબ બનાવ્યો. તો મીર કાસિમ છે તો એ સમયના મુઘલ બાદશાહ શાહ આલમ આવ્યા હતા, તો એને મળ્યું. તો એટલે શાહ આલમને મળ્યો એટલે ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કર્યો. ત્રણેય ત્રણેય ભેગા થઈ અને અંગ્રેજો સામે સામનો કરવા માટે લડાઈ છેડી, યુદ્ધ કરવાનું જે નક્કી કર્યું. તો યુદ્ધ જાહેર કર્યું તો બક્સર મુકામે સંયુક્ત સેના એટલે કે મીર જાફર, મીર કાસિમ અને શાહ આલમ, મુઘલ બાદશાહ શાહ આલમ ત્રણેય ભેગા થઈ અને અંગ્રેજો સામે લડાઈનું નક્કી કર્યું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ જાહેર કર્યું. જે યુદ્ધ હતું બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764 અંદર, તેમાં સંયુક્ત સેનાનો પરાજય થયો. સંયુક્ત સેના એટલે કે મીર જાફર, મીર કાસિમ અને મુઘલ બાદશાહ શાહ આલમ, આનો પરાજય થયો. અને કંપનીએ બંગાળ, બિહાર અને ઓરિસ્સાની આ રીતે ત્રણેય ત્રણ રાજ્યોની સત્તા મેળવી કે ત્રણેય ત્રણ જગ્યાએ અંગ્રેજોનું શાસન સ્થપાણું. તો આ રીતે પ્લાસીનું યુદ્ધ અને ત્યારબાદ બક્સરના યુદ્ધ કરી અને અંગ્રેજોએ પોતાનો વિસ્તાર ફેલાવો, રાજ્ય વિસ્તાર કેવી રીતના ફેલાવો કર્યો, એટલે બક્સરના યુદ્ધ બાદ અંગ્રેજોને કંપનીને એટલે કે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની સત્તા મેળવી અને પોતાનું શાસન ત્યાં સ્થાપ્યું. હવે પ્લાસી અને બક્સરના યુદ્ધ બાદ ત્રીજો મુદ્દો આવે છે, કંપની શાસનનો વિકાસ કે કંપની શાસન એટલે કે અંગ્રેજો પોતાનો વિકાસ કેવી રીતના કર્યો તેની વાત આવે. તો અંગ્રેજ સરકારે એક નિયામક ધારો ઈસવીસન 1773 અંદર પસાર કર્યો. બધી જગ્યાએ પોતાનો કંટ્રોલ, પોતાનું નિયંત્રણ, પોતાનો કાબુ રહે એટલા માટે એને 1773 અંદર નિયામક ધારો પસાર કર્યો. હવે આ ધારા હેઠળ પશ્ચિમ બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓનો સીધો અંકુશ નીચે મૂક્યા, એટલે કે દરેક વસ્તુ અંગ્રેજોની દેખરેખ નીચે થશે એવું આ જે ધારો પસાર કરવામાં આવ્યો તેની અંદર નક્કી કરવામાં આવ્યું. અને એના બંગાળના ગવર્નરની દેખરેખ નીચે બધું કંપનીના એ પછી વ્યાપારી હોય, રાજકીય બાબત હોય અથવા તો કોઈ પણ પ્રવૃત્તિ હોય તો તેના અંકુશ નીચે મૂક્યા. તેથી તેને મુંબઈ મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી, એટલે મુંબઈ મદ્રાસ પણ બંગાળના ગવર્નરના કાઉન્સિલ તરીકે નીચે મૂકવામાં આવ્યા. આ રીતે વોરન હેસ્ટિંગ્સ ભારતના પહેલા ગવર્નર જનરલ બન્યા.
વોરન હેસ્ટિંગ છે તો એ સમયની અંદર પહેલા ગવર્નર જનરલ તરીકે વોરન હેસ્ટિંગની નિમણૂક કરવામાં આવી. એ સમયની અંદર મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ એટલે કે પહેલી મરાઠાઓ સાથે વિગ્રહ એટલે કે લડાઈ, અને મૈસૂરમાં એ સમયની અંદર હૈદર અલીનું શાસન હતું તો તે બીજો મરાઠા વિગ્રહ મૈસૂર વિગ્રહ કે તે બીજી લડાઈ મૈસૂરના જે હૈદર અલી સાથે બીજી દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. પહેલો મરાઠા વિગ્રહ થયો અને બીજો મૈસૂર વિગ્રહ થયો. હવે આ બંને સાથે એક સાથે સામનો કરવો એ કંપની માટે મુશ્કેલી વધી ગઈ, કેમ કે એકી સાથે બંને સાથે લડાઈ કરવી એ તો પહોંચી વળે એમ નહોતા. એટલા માટે વોરન હેસ્ટિંગ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યો, એટલે કે બીજા ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસની નિમણૂક કરવામાં આવી. હવે તેના સમયની અંદર મૈસૂરના ભાગ તરીકે જાણીતા ટીપુ સુલતાન હતા, તો એની સાથે એકલા હાથે પહોંચી વળાય એમ નહોતું. વોરન જે કોર્નવોલિસ ગવર્નર જનરલ તરીકે આવ્યા તો એ સમયની અંદર મૈસૂરની અંદર મૈસૂરના વાઘ તરીકે જે નામના મેળવેલા ટીપુ સુલતાન હતા તો એ એટલા પ્રભાવશાળી અને શક્તિશાળી હતા કે તે કોર્નવોલિસ એકલા હાથે પહોંચી શકે તેમ નહોતા. તો એને શું કર્યું કે ટીપુ સુલતાનને હરાવવા માટે અંગ્રેજોએ એટલે કે કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી, એટલે ત્રણેય ભેગા થઈને અને આ ત્રણેયની સંયુક્ત સેનાની સામે ટીપુ સુલતાનની હાર થઈ. માટે ટીપુ સુલતાન સાથે સંધિ કરવામાં આવી એટલે કે કરાર કરવામાં આવ્યો અને તે સ્વીકારવાની ફરજ ટીપુ સુલતાનને પડી. એટલા માટે કોર્નવોલિસ બાદ નવા ગવર્નર જનરલ તરીકે સર જોન્સોરને મૂકવામાં આવ્યો, પણ તે થોડાક તટસ્થ નીતિવાળા હતા. એટલે એ તટસ્થ નીતિ એટલે કે થોડાક સારી નીતિવાળા હતા. તો એની આ તટસ્થ નીતિને કારણે શું થયું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે અંગ્રેજોની પ્રતિષ્ઠા એક બાજુ ઘટવા લાગી હતી, એટલે બીજી બાજુ મરાઠાઓ શક્તિશાળી થયા. એટલે એક બાજુ કોઈનું લેવલ ઘટે તો આપણે ખબર ત્રાજવાની બે બાજુ, એક બાજુ વજન ઘટે તો બીજી બાજુ ઓટોમેટિક વજન વધી જ જવાનું છે. તો એવી રીતના જે આ સર જોન્સન ગવર્નર હતા તો તેની તટસ્થ નીતિને કારણે અંગ્રેજોની પ્રતિષ્ઠા અંગ્રેજોનું જોર છે એ ઘટવા લાગ્યું અને બીજી બાજુ મરાઠાઓ શક્તિશાળી બનવા માંડ્યા. આથી સર જોન્સોરને ગવર્નર પદ ઉપરથી ઉતારવા પડ્યા, એટલે સર જોન્સોરની જગ્યાએ પછી આવેલા ગવર્નર જનરલ વેલેસલી સાથે ભારતની સર્વોપરી બનવાની જવાબદારી સોંપી. વેલેસલીને ભારતની અંદર સર્વોપરી બનાવવા માટે કંપનીને અંગ્રેજોને સર્વોપરી બનાવવા માટેની જવાબદારી વેલેસલીને સોંપવામાં આવી અને આ માટે વેલેસલીએ સહાયકારી યોજના એને અમલમાં મૂકી. નામ છે સહાયકારી યોજના કે એકબીજાને મદદ કરવી, પણ તેમાં એક પણ બાબત સહાયને લગતી હશે જ નહીં, છે જ નહીં. એટલા માટે એ કહીએ ને આપણે કે મીઠા ઝેર સમાન, મીઠું ઝેર છે એ તમને તાત્કાલિક ન મારે પણ ધીમે ધીમે તમારા શરીરની અંદર ફેલાતું જાય. એટલે આ જે સહાયકારી યોજના હતી એની અંદર અમુક શરતો હતી. એટલા માટે તો વેલેસલીની જે સહાયકારી યોજના હતી એ માત્ર એક મીઠા ઝેર સમાન હતી. કહીએ ને કે હાથીના દાંત દેખાડવાના અલગ ને ચાવવાના અલગ, એવું હતું. એટલે કોઈ પ્રકારની વેલેસલી એટલે કે અંગ્રેજોની કોઈ પ્રકારની આપણા હિન્દુસ્તાનને સહાય કરવાનો કોઈ ઈરાદો નહોતો. એને એક જ ટાર્ગેટ આપવામાં આવેલો હતો કે ભારતની અંદર સર્વોપરી બનવાની જવાબદારી વેલેસલીને સોંપવામાં આવી હતી. એટલા માટે તો નેક્સ્ટ પીરિયડની અંદર આપણે જોશું કે વેલેસલીની શું સહાયકારી યોજનાની અંદર શરતો હતી. ઓકે, બાય.